બનાસકાંઠા જિલ્લામાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને દારૂને ઘૂસાડવામાં પણ આવે છે. ત્યારે ડીસા તાલુકાના પાથાવાડા તરફથી થેરવાડા બાઈવાડા ગામ પાસેથી દારૂ ભરેલી શિફ્ટ કાર પસાર થવાની હોવાની બાતમી એલસીબી પોલીસને મળી હતી, જેથી પોલીસે વોચ ગોઠવતા બાતમીવાળી ગાડી આવતા પોલીસે ઊભો રાખવાની ઇશારો કર્યો હતો, પરંતુ ડ્રાઈવરે પૂર ઝડપે કાર હંકારી ભાગવા જતા સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દીધા. કાર રોડની સાઈડમાં એક ખેડૂતના ઘર નજીક વાડામાં ઘૂસી ગઈ હતી અને વાડામાં બાંધેલી ગાયને ટક્કર મારતા ગાયના ચારે પગ ભાગી જતા પશુપાલકને નુકસાન થયું હતું. જે બાદ અકસ્માત કરીને ભાગવા જતા ચાલકને એલસીબીની ટીમે પકડી લીધો હતો, જે બાદ એલસીબીની ટીમે કારમાં તપાસ કરતા દારૂની પેટીઓ મળી આવતા કાર સહિત કુલ 4.60 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જે બાદ આજે વહેલી સવારે પશુનું મોત નિપજ્યું હતું, જ્યારે કાર ચાલક જીગરભાઈ નટુભાઈ કોનાણીની અટકાયત કરી હતી અને દારૂ ભરી આપનાર નમન ગોવિંદભાઈ પુરોહિત સહિત બે સામે ફરિયાદ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે સ્થાનિક પોલીસ ઉંઘતી રહી અને જિલ્લા એલસીબીની ટીમે લાખો રૂપિયાનો દારૂ પકડી પાડી દારૂ લઈને આવનાર અને ભરાવી આપનાર સહિતને ઝડપી પાડતા સ્થાનિક પોલીસ પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે.